દર્શક મિત્રો જ્યારે ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થયો અને બીજા તબક્કાની શરૂઆત હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મંત્રીઓને એવું કીધું હતું કે જે મંત્રીઓના વિસ્તારની અંદર જો મતની ટકાવારી ઘટશે તો એમણે મંત્રીપદ ગુમાવવાનો વારો આવી શકે છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસના ત્રીજા તબક્કામાં જે મતદાન થયું એમાં ગુજરાતમાં પણ સાત બેના દિવસે મતદાન થયું હતું અને કુલ પચીસ બેઠકો પર મતદાન થયું કારણ કે સુરતની એક લોકસભા બેઠક પહેલેથી બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી હવે ટોટલ જે મતદાન થયું એ ઓગણસાઠ પોઈન્ટ એકાવન ટકા જેટલું મતદાન થયું હવે આનું એક એનાલિસિસ એવું સામે આવ્યું છે કે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની અંદર આ ગુજરાતના જે કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એમના વિધાનસભા વિસ્તારની અંદર જે વોટિંગ થયું એ બે હજાર બાવીસની સરખામણીએ ઓછું મતદાન થયું છે અને આ ઓછા મતદાનને કારણે આ મંત્રીઓએ પદ ગુમાવવાનો વારો આવી શકે છે તો આ વિધાનસભા બે હજાર બાવીસની જે મતદાન હતું તે અને બે હજાર ચોવીસના લોકસભાની ચૂંટણીમાં જે મતદાન થયું એના ડિફરન્સીસ વિશે તમારી સાથે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો જ્યારે ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થયો અને બીજા તબક્કાની શરૂઆત હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મંત્રીઓને એવું કીધું હતું કે જે મંત્રીઓના વિસ્તારની અંદર જો મતની ટકાવારી ઘટશે તો એમણે મંત્રીપદ ગુમાવવાનો વારો આવી શકે છે હવે આ જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એમાં એનું એનાલિસિસ છે એ તો હું તમારી સાથે શેર કરીશ પરંતુ કેબિનેટ કક્ષાના જે મંત્રી છે એમાં ઋષિકેશ પટેલના વિસ્તારમાં સૌથી વધારે મતદાન ઘટ્યું છે દસ પોઈન્ટ આઠ ટકા કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે અને રાજ્ય કક્ષાના મંત્રીમાં સૌથી વધારે જો મતદાન ઘટ્યું હોય તો એ પ્રફુલ્લ પાંસેરિયાના કામરેજ લોકસભાની બેઠકમાં ઘટ્યું છે એમનું ચૌદ ટકા જેટલું મતદાન ઓછું થયું છે હવે વાત કરીએ પહેલાં કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે એમાં મુખ્યમંત્રી પણ આવી જાય છે તો સૌથી પહેલાં વાત કરીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલનો જે વિધાનસભા વિસ્તાર છે એ ઘાટલોડિયા છે અને બે હજાર બાવીસમાં આ બેઠક ઉપર સાહીઠ પોઈન્ટ અગિયાર ટકા મતદાન થયું હતું અને આ વખતે લોકસભા બે હજાર ચોવીસમાં એકસઠ પોઈન્ટ બે ટકા મતદાન થયું મતલબમાં મુખ્યમંત્રીનો જે વિધાનસભા વિસ્તાર છે એમાં એક પોઈન્ટ ઝીરો નવ ટકા જેટલું મતદાન વધ્યું પ્લસમાં આવ્યું બીજા જે છે કનુભાઈ દેસાઈ એ નાણાં અને ઉર્જા મંત્રી છે અને પારડી વિધાનસભાના ધારાસભ્ય છે એમણે બે હજાર બાવીસની અંદર એમના મત વિસ્તારમાં ત્રેસઠ પોઈન્ટ ઇઠોતેર ટકા જેટલું મતદાન થયું હતું અને આ વખતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પાસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન થયું મતલબ કનુભાઈ દેસાઈના વિસ્તારમાં પણ એક પોઈન્ટ એક્યાસી ટકા પ્લસ મતદાન થયું એક પોઈન્ટ એક્યાસી ટકા મતદાન વધ્યું હવે બાકીના જે મંત્રીઓ છે એ બધા જ મંત્રીઓના વિસ્તારની અંદર મતદાન ઘટેલું છે ઋષિકેશ પટેલ આરોગ્ય અને શિક્ષણ મંત્રી છે અને વિસનગરના ધારાસભ્ય છે એમનું બે હજાર બાવીસમાં એમના મત વિસ્તારની અંદર ઓગણ સિત્તેર પોઈન્ટ સેવન્ટી એટ ટકા મતદાન થયું હતું અને બે હજાર ચોવીસમાં ઓગણસાઠ પોઈન્ટ સાત ટકા જ મતદાન થયું એટલે એમના વિસ્તારની અંદર દસ પોઈન્ટ આઠ ટકા જેટલું મતદાન ઘટ્યું છે રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં એમના વિધાનસભા વિસ્તારની અંદર ચોસઠ પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન થયું હતું જ્યારે બે હજાર ચોવીસની અંદર સાહીઠ પોઈન્ટ ઇઠોતેર ટકા મતદાન થયું મતલબ કે એમના વિસ્તારની અંદર ત્રણ પોઈન્ટ ત્રેપન ટકા જેટલું મતદાન ઘટ્યું કેબિનેટ કક્ષામાં હજુ બળવંત રાજપુર સિદ્ધપુરના ધારાસભ્ય છે અને ઉદ્યોગ મંત્રી છે એમના વિસ્તારમાં બે હજાર બાવીસમાં સિત્તેર ટકા મતદાન થયું હતું અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં એકસઠ પોઈન્ટ એકસઠ ટકા મતદાન થયું મતલબ એમના વિસ્તારમાં આઠ તેર ટકા જેટલું મતદાન ઘટ્યું કુંવરજી બાવળિયા જળ સંપત્તિ મંત્રી છે કેબિનેટ કક્ષાના અને જસદણના ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં બાસઠ પોઈન્ટ નવ્વાણું ટકા એમના વિસ્તારમાં મતદાન થયું હતું અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પંચાવન પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા મતદાન થયું મતલબ એમના વિસ્તારમાં સાઠ સાત પોઈન્ટ ત્રીસ ટકા જેટલું મતદાન ઘટ્યું છે મૂડુ બેરા ગુજરાતના પ્રવાસન અને વન મંત્રી છે તેઓ ખંભાડિયાના ધારાસભ્ય છે અને બે હજાર બાવીસની અંદર બાસઠ પોઈન્ટ એક્યાસી ટકા મતદાન એમના વિસ્તારમાં થયેલું અને બે હજાર ચોવીસમાં માત્ર પંચાવન ટકા થયું એટલે એમના વિસ્તારમાં પણ સાત પોઈન્ટ ચોર્યાસી ટકા મતદાન ઘટ્યું કુબેર ડિંડોર આદિવાસી અને શિક્ષણ મંત્રી છે અને તેઓ સંતરામપુર બેઠક ઉપરથી ધારાસભ્યો છે બે હજાર બાવીસમાં ઓગણસાહીઠ પોઈન્ટ એકાણું ટકા મતદાન થયું હતું બે હજાર ચોવીસમાં સત્તાવન પોઈન્ટ છ ટકા મતદાન થયું મતલબમાં એમના વિસ્તારની અંદર બે પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન ઘટ્યું ભાનુબેન બાબરિયા મહિલા કલ્યાણ મંત્રી છે અને રાજકોટ ગ્રામ્યથી ધારાસભ્ય છે એમના વિસ્તારમાં બે હજાર બાવીસમાં બાસઠ પોઈન્ટ ચાર ટકા મતદાન થયું હતું અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં અઠ્ઠાવન પોઈન્ટ અઠ્ઠાવન ટકા મતદાન થયું એટલે એમના વિસ્તારમાં ત્રણ પોઈન્ટ છેતાલીસ ટકા જેટલું મતદાન ઘટ્યું હવે વાત કરીએ રાજ્ય કક્ષાના મંત્રીઓની હરસંઘવી જેમની પાસે ગૃહ વિભાગ છે એમના બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી થઈ એમાં અઠ્ઠાવન પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન થયું હતું મજુરા વિધાનસભામાં અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પંચાવન પોઈન્ટ તેર ટકા મતદાન થયું મતલબમાં એમના વિસ્તારમાં ત્રણ પોઈન્ટ અઢાર ટકા જેટલું મતદાન ઘટ્યું જગદીશ વિશ્વકર્મા રાજ્ય કક્ષાના સહકાર મંત્રી છે અને નિકોલ બેઠકના ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં ઓગણસાહીઠ પોઈન્ટ અગિયાર ટકા મતદાન એમના વિસ્તારમાં થયું હતું અને બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં પંચાવન તેર ટકા મતદાન થયું એટલે એમના વિસ્તારમાં ચાર પોઈન્ટ એકસઠ ટકા મતદાન થયું પરસોત્તમ સોલંકી પશુપાલનના કક્ષાના મંત્રી છે અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં એકસઠ અડસઠ ટકા મતદાન થયું હતું અને બે હજાર ચોવીસની અંદર ચોપન પોઈન્ટ અગિયાર ટકા મતદાન થયું મતલબ કે એમના વિસ્તારની અંદર સાત પોઈન્ટ સત્તાવન ટકા જેટલું મતદાન ઘટ્યું બચુભાઈ બાખડ પંચાયત અને કૃષિ મંત્રી છે અને દેવગઢ બારિયાના ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં પોઈન્ટ બે ટકા મતદાન થયું હતું અને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચોસઠ એકાવન ટકા મતદાન થયું મતલબ એમના વિસ્તારમાં આઠ ટકા જેટલું મતદાન ઘટ્યું મુકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી છે પણ એમનો વિસ્તાર આવે છે સુરત લોકસભામાં અને સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થયેલી છે એ પછી પ્રફુલ્લભાઈ પાંસેરિયા શિક્ષણ મંત્રી છે રાજ્ય કક્ષાના અને કામરેજ બેઠક ઉપરથી ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં એમના વિધાનસભા વિસ્તારમાં સાહીઠ પોઈન્ટ પિસ્તાલીસ ટકા મતદાન થયું હતું પરંતુ લોકસભા બે હજાર ચોવીસમાં છેતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા જ મતદાન થયું એટલે ચૌદ પોઈન્ટ છ ચૌદ પોઈન્ટ ઝીરો છ ટકા જેટલું જબરજસ્ત મતદાન ઘટ્યું હવે આ કામરેજ વિધાનસભા જે છે એ બારડોલી લોકસભાની અંદર આવે છે ભીખુભાઈ પરમાર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છે રાજ્ય કક્ષાના અને મોડાસાના ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં એમના વિસ્તારમાં ઓગણ સિત્તેર પોઈન્ટ ઝીરો આઠ ટકા મતદાન થયું હતું પણ લોકસભા બે હજાર ચોવીસમાં એકસઠ પોઈન્ટ પચીસ ટકા મતદાન થયું મતલબ કે એમના વિસ્તારમાં સાત ટકા જેટલું મતદાન ઘટ્યું કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ મંત્રી છે અને માંડવીના ધારાસભ્ય છે એમના વિસ્તારમાં બે હજાર બાવીસમાં છોત્તેર પોઈન્ટ છ્યાસી ટકા મતદાન થયું હતું અને બે હજાર ચોવીસ લોકસભામાં તોતેર પોઈન્ટ સોળ ટકા થયું મતલબમાં ત્રણ પોઈન્ટ સિત્તેર ટકા જેટલું મતદાન થયું દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં માઇક્રો લેવલનું મેનેજમેન્ટ થાય છે અને કોઈ પણ ચૂંટણી હોય તો એની અંદર મંત્રીઓએ પણ કામ કરવું પડે છે ધારાસભ્યોએ પણ કામ કરવું પડે છે સાંસદોએ પણ કામ કરવું પડે છે અને જ્યારે આ ગુજરાતની અંદર મોટા પાયે માઇક્રો લેવલનું જે પ્લાનિંગ થયું અને અમિત શાહે એવું ચોખ્ખું બધા જ મંત્રીઓને એવું કહી દીધેલું કે જો તમારા વિસ્તારની અંદર મતદાનની ટકાવારીમાં ઘટાડો થશે તો તમારે મંત્રીપદ ગુમાવું પડશે એટલે આગામી દિવસોમાં ખબર પડશે કારણ કે એક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ સિવાય બધા જ મંત્રીઓના વિસ્તારની અંદર મતદાન ઘટેલું છે એટલે કોણ મંત્રી કયા મંત્રીનું પદ જાય છે એ આપણને આગામી દિવસોમાં ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ